गुरुवारे मळेली सूरत महानगरपालिकानी स्थायी समितीनी बैठकमां केटलाक महत्त्वना निर्णय लेवाया हता। सूरत महानगरपालिकानी मळेली स्थायी समितीनी बैठकमां केटलाक महत्त्वना मुद्दाओने मंजूर करवामां आव्या हता। जेमां सौथी अगत्यनो मुद्दो हतो के सीमेर हॉस्पिटलनी अंदर शहेरमां वाहन अकस्मातमां कोई पण व्यक्ति इजाग्रस्त बने तो तेने विना मूल्ये सारवार आपवामां आवशे। इजाग्रस्त 48 कलाकनी अंदर हॉस्पिटलमां सारवार लेवा माटे आवे तो तेने तमाम सारवार फ्रीमां करी आपवामां आवशे। सीमेर हॉस्पिटलमां जे सारवार उपलब्ध हशे ते सारवार दर्दीओने आपवामां आवशे। स्थायी समितिनी आ सिवाय पण केटलाक महत्वना मुद्दा पैकी इलेक्ट्रिक वाहन पॉलिसी अंतर्गत वधु 150 जेटली इलेक्ट्रिक बस दौड़ावा माटेनुं आयोजन करवामां आवी रह्युं छे। मात्र ट्रांसपोर्टेशन माटे आ प्रकारनी बस खूब ज महत्वपूर्ण भूमिका भजवी रही छे। कॉर्पोरेशनना सतत इलेक्ट्रिक व्हीकलोनो वधारो थाय ते दिशानी अंदर एक पॉलिसी बनावामां आवी छे। ते अंतर्गत आ निर्णय लेवामां आवी रह्या छे। प्रदूषण ઉપર નિયંત્રણ લાવવા માટે ઈ વિકલ પોલિસી અપનાવવામાં આવે જેથી કરીને લોકો પ્રાઇવેટ વિકલોનો ઉપયોગ ઘટાડો, માસ ટ્રાન્સપોર્ટેશન માટે વિકલોનો ઉપયોગ કરે। આજની સ્થાયી સમિતિની મીટિંગમાં ત્રણ અગત્યના ત્રણથી ચાર અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે। એક સૌથી અગત્યનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં વાહન અકસ્માતની ઘટનામાં 48 કલાકની અંદર સ્મીમેર હોસ્પિટલ માટે સારવારમાં જે કોઈ પણ દર્દીઓ દાખલ થશે એ દરેક દર્દીને સ્મીમેર હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે। એ ઉપરાંત આજે બીજો પણ એક અગત્યનો નિર્ણય જે સુરત માટે સુરતના શહેરીજનો માટે બીજી 150 ઇલેક્ટ્રિક બસોને આજે આપણે સેન્કશન કરીએ છીએ। જે સુરતના રસ્તા ઉપર ઓલરેડી અત્યારે આપણી ઇલેક્ટ્રિક બસો દોડી રહી છે એમાં વધારો થશે। ત્રીજી વાત જે આપણી પાસે યુનિક કન્સ્ટ્રક્શન કંપની દ્વારા જે કેબલ સ્ટ્રીટ બ્રિજ બનાવવામાં આવ્યો હતો એનો પણ બીજા 5 વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ આજે સેન્કશન કરવામાં આવ્યો છે। અને જે VIP રોડ ઉપર કેનાલ જંકશનથી જે ગાર્ડન GD ગોયંકા સ્કૂલ તરફનો ગાર્ડન હતો એ પણ આજે PPP મોડ ઉપર 2 કરોડ અને 71 લાખ રૂપિયા એ સુરત મહાનગરપાલિકાને ચૂકવશે અને એ આખો ગાર્ડન મેઇન્ટેન કરશે એ સંસ્થાને પણ એટલે એ કંપનીને પણ આપણે આજે મંજૂરી આપી છે। સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે સીમેર હોસ્પિટલની અંદર વાહન અકસ્માતમાં ઈજા પામેલા વ્યક્તિને વિનામૂલ્યે સારવાર આપવા માટેનો નિર્ણય લેવાયો છે, તેમજ 150 જેટલી ઇલેક્ટ્રિક બસો વધુ દોડાવવામાં આવશે। VIP રોડ ખાતે કેનાલ પણ બનાવવામાં આવેલા ગાર્ડનને PPP ધોરણે ₹2.71 લાખ કોર્પોરેશનને ચૂકવશે અને ગાર્ડન મેન્ટેનન્સ કરશે। દિલ્હીમાં કેજરીવાળા સરકારે પણ આ જ પ્રકારની યોજના ઘણા સમયથી મૂકી છે। દિલ્હીમાં વાહન અકસ્માત કોઈ પણ વ્યક્તિને ઈજાગ્રસ્ત થાય તો તેને દિલ્હીની હોસ્પિટલ અંદર વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે। આમ આદમી પાર્ટીના આ મુદ્દાને વારંવાર પ્રજા સમક્ષ મીડિયાના માધ્યમથી મૂકવામાં આવ્યા છે। આપ નેતાને પણ આ બાબતે ખૂબ જ લાંબી ડિબેટ કરી હતી। દિલ્હી સરકારના મોડેલને અપનાવવું જોઈએ એવી તો વાત કરતા હતા। દિલ્હીની અંદર વાહન અકસ્માતમાં ઈજા પામેલા વ્યક્તિને સારવાર માટે એક પણ રૂપિયો ખર્ચવો પડતો નથી એ પ્રકારની વાત તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ સામે રજૂ કરી હતી। બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।